द सेकेंड स्टैंडर्ड गुजराती बाळको प्रश्न सोळ छे। प्रश्न सोळ नो अ प्राणीओना नाम अंग्रेजीनो गुजरातीमां लखो। हवे अहींया प्राणीओना नाम अंग्रेजीमां लख्या छे तेने आपणे ગુજરાતીમાં લખીશું। તો સી ઓ ડબલ્યુ કાવ, તો આપણે એનું ગુજરાતી શું થાય? ગાય। જીઓ એ ટી ગોટ એટલે બકરી, કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો, ઓક્સ એટલે બળદ, टाइगर एटले वाघ, एलिफेंट एटले हाथी, जिराफ एटले जिराफ, डियर एटले हरण, हॉर्स एटले घोड़ो। તમારે આ રીતના રિવિઝન બુકમાં લખવાનું છે। હવે આગળ આપણે જોઈ લઈએ। આગળ નવા પેજ ઉપર પ્રશ્ન સોળનું બ ફળના નામ લખો અંગ્રેજીનું ગુજરાતીમાં। તો અહીંયા અંગ્રેજીમાં લખેલા છે ફળના નામ, તેને આપણે ગુજરાતીમાં લખવાનું છે બાળકો। તો એપલ એટલે શું હોય બાળકો? એપલ એટલે સફરજન, સફરજન। પોમેગ્રેનેટ એટલે દાડમ, ઓરેન્જ એટલે નારંગી, બનાના એટલે કેળું, અને વોટરમેલન એટલે તરબૂચ। આગળ મેંગો એટલે કેરી, ચીકુ એટલે ચીકુ। ચીકુને અંગ્રેજીમાં પણ ચીકુ જ કહીએ છીએ ને ગુજરાતીમાં પણ ચીકુ જ કહીએ છીએ બાળકો। એ રીતના જ આપણે આગળ ગવાનું શું થશે ગુજરાતી? જામફળ, જનેકાનો મ ફળ જામફળ બાળકો। નવ નંબર અનાનસ, અ નોનેકાનો ના ન સ અનાનસ, આવી રીતે આપણે લખીશું બુકમાં લખવાનું છે। હવે આગળ આપણે જોઈ લઈએ બાળકો। પ્રશ્ન સોળનો ક પક્ષીના નામ લખો અને અંગ્રેજીનું ગુજરાતીમાં લખો। અહીંયા પક્ષીઓના નામ લખેલા છે એટલે બર્ડ્સના નામ લખેલા છે, તેને આપણે અંગ્રેજીનું ગુજરાતીમાં લખવાનું છે। સ્પેરો એટલે શું હોય બાળકો? સ્પેરો એટલે ચકલી, પીજન એટલે કબૂતર, ક્રો એટલે કાગડો, કુકુ એટલે કોયલ, પીકોક, પીકોકમાં એટલે મોર, પેરોટ, પેરોટ એટલે પોપટ, હેન, હેન એટલે મરઘી, આઉલ, આઉલ એટલે ઘુવડ, સ્વાન, સ્વાન એટલે બતક। આવી રીતના જ બાળકો તમારે મોઢે કરીને સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે, લખશો ને બાળકો? થેન્ક યુ।